結果ちゃべれ。સની ભાઈ તમારી ગર્લફ્રેન્ડ છે કે નહીં? એવી એવા બી અમે દિવસ જોયા કે અમે કોઈ સોસાયટીમાં શૂટ કરવા જઈએ ત્યાંથી ભગાવતા અમને એવી રીતે કે જાઓ અહીંયા શૂટ નહીં કરવાના. ઇન્સ્ટાગ્રામની વાત કરીએ, મારી આઈડી પર એક કોઈ હતો છોકરો, એ આઈડી હેક કરી નાખેલી એટલે હેટર્સ બી આવશે અને હેટર્સની આવી વાત સમજી લે એના વગર કંઈ જ નથી. એફબી પર અમને એવો સપોર્ટ મળતો હતો ફ્રેન્ડ્સ લોકોનો કે અમે આજે વિડીયો મૂક્યો હોય તો નેક્સ્ટ ડે 1,00,000ની ઉપર છે, પણ અમે બહુ આગળનું વિચારતા નથી. જે પ્રેઝન્ટમાં છે એને લઈને ચાલો, આગળ ઓટોમેટિક બધી વસ્તુ જોડાતી જશે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ ફર્સ્ટ એપિસોડ ઓફ ડીકોડિંગ સક્સેસ પ્રેઝન્ટેડ ટુ યુ બાય નેચર બુક. માય સેલ્ફ મિલન બી પટોલિયા, અને આજે આપણા શો પર આવ્યા છે એક જ ચાલે ફેમ સની ભાવસાર એન્ડ ઇન ટીમ કમીને ફ્રેન્ડ્સ. સો વેલકમ ધેમ ઓલ. ઓકે સની, વેલકમ, વેરી ગુડ મોર્નિંગ ટુ યુ. આજે આપણે એક નાની વાત કરીશું આપણે તમારા જર્નીની, તમારી લાઈફની, કઈ રીતે કમીને ફ્રેન્ડ્સ અને એ જે ફેમ છે એ ઊભી થઈ, કઈ રીતે તમારી ઓડિયન્સ તમને મળી અને કઈ ટાઈપનો લવ તમને મળે છે તમારી ઓડિયન્સ તરફથી. તો કે સૌથી પહેલાં તમે તમારી ટીમને ઇન્ટ્રોડ્યુસ કરો. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક્સ મિલનભાઈ અમને ઇન્વાઇટ કરવા માટે. તો અમારી ટીમ તો એમ તો ઘણી મોટી છે, 15-18 જણા છે. આખો એક બિલ્ડિંગ હોય એનો મેઇન ખાલી નીચેના પગથિયા અહીંયા બેઠેલા છે, બાકી એમ તો અમે બહુ બધા જણા છે. અમને અહીંયા વેદાંત, કરણ, મનન અમે 4 જણા અવેલેબલ છે. બાકીના જે અમારા મેનેજર, મેનેજિંગ ટીમ અલગ છે, પછી ઘણા બધા લોકો છે, એટલે ઘણા બધા લોકો મળીને એક કમીને ફ્રેન્ડ્સ નામ તૈયાર થયું છે. એટલે 18-1 જણા અમે છે હમણાં. તો હમણાં તમારી પાસે 4. તમારી ટીમને મળીને ખૂબ જ આનંદ થયો. મારો સવાલ છે કે આ જે કોન્સેપ્ટ છે કમીને ફ્રેન્ડ્સ, રાઈટ, એનું નામ જે છે કઈ રીતે પડ્યું, આ બધા મેમ્બર્સ જે છે તમે કઈ રીતે ભેગા થયા, તો એની વિશે તમે જણાવો. અમે પહેલાં તો કોઈ મેમ્બર નથી, બરાબર, અમે બધા મિત્ર જ છે. આટલા હતા ત્યારથી બધા સાથે છે, એક જ સોસાયટીમાં સાથે આટલાથી આટલા મોટા થયા છે બધા. એટલે ટીમ એના કારણે જ અમારી અત્યાર સુધી એકદમ અન્ડરસ્ટેન્ડિંગ એવી છે, કેમ કે નાનેથી મોટા થયા વિડીયો માટે ભેગા નથી થયા. અમે વિડીયો તો પછી સ્ટાર્ટ થયા. હવે તમને કે વિડીયોનું અમારી જર્ની કઈ રીતે સ્ટાર્ટ થઈ, અમે નોર્મલી જ ફ્રેન્ડ્સ લોકો એમ કશે બહાર જતા હોય તો વિડીયો ફોટા એવી રીતે ક્લિક કરતા હોય છે, એવી રીતે મિક્સ કરીને હું પહેલાં, મને એડિટિંગનો પહેલેથી કીડો હતો, તો એવી રીતે મિક્સ કરીને મેં એનો એક વિડીયો બનાવી દેતો અને બધા જોતા અમે મજા આવતી. એટલે આપણી અમારી મેમરી માટે અમે એક કમીને ફ્રેન્ડ્સ એમ નોર્મલી જ નામ રાખેલું, કોઈ આ વિચારેલું બી નહીં ભવિષ્યમાં કે આવું થશે. એવી જ રીતે બસ એ નોર્મલી એક એફબી પર પેજ બનાવેલું, થોડા મીમ્સ મૂકતા એવી રીતે ચાલુ કરેલું. અને પછી અમે એક મગજ ચાલ્યું કે થોડો એને સ્ટોરીમાં કન્વર્ટ કરીએ, કંઈ સ્ટોરીને લઈને કંઈ સ્ટોરી બેઝ પર એક સ્ટોરી બનાવીએ, કેમ કે આપણે અમે અંદર જ બધા અંદર એક એવો કોમેડિયન છુપાયેલો છે. એમ નોર્મલી અમે કોઈ સ્ક્રિપ્ટ બી નહીં લઈએ ને, નોર્મલી કેમેરા ચાલુ કરી દઈએ તો બી એક પ્રોપર એક વિડીયો બની જ જશે એવું છે. એટલે બહુ જોરદાર અમારી ટીમ છે, ટીમ તો નહીં કે બધા અમે ભાઈઓ જ છે આ રીતે અમારું. તે સનીભાઈએ જણાવ્યું કે એમની ટીમ કઈ રીતે કામ કરતી હતી, કોઈ મેમ્બર નથી સૌથી પહેલાં. તો એક ટીમ વર્ક માટે સૌથી પહેલી એક ઇમ્પોર્ટન્ટ લેસન કે આમાં કોઈ એક પર્ટિક્યુલર ઇમ્પોર્ટન્ટ મેમ્બર નથી હોતું, બધાનો જ ઇક્વલ કોન્ટ્રીબ્યુશન હોય છે. જે રીતે સનીભાઈએ જણાવ્યું કે જેમ બિલ્ડિંગના પગથિયા હોય એ જ અહીંયા બેઠેલા છે, બાકી બહુ મોટી ટીમ છે, તો ઇક્વલ કોન્ટ્રીબ્યુશન આ એક કી છે સક્સેસ માટેની. તો જે રીતે આ એપિસોડ છે સનીભાઈ કે ડીકોડિંગ સક્સેસ, તો તમારી સફળતા જે તમને અત્યારે મળી રહી છે, જે ઓડિયન્સ તમને પ્રેમ આપી રહી છે, જે સુરતના લોકો તમને ચાહી રહ્યા છે, તો એની વિશે અમને જણાવો કે આ જે સફળતા છે એનું શ્રેય તમે કોને આપો છો અને સાથે સાથે એ સફળતાનું કારણ શું છે? એનો શ્રેય તો હવે અમે અમારા મમ્મી પપ્પાને જ આપીશું, કેમ કે એ લોકો હતા નહીં તો અમે પોતે નહીં હતા. એટલે એમ કોઈનો પર્ટિક્યુલર શ્રેય નથી મમ્મી પપ્પા સિવાય. બાકી લોકો જે છે વિડીયો જોઈ રહ્યા છે, સપોર્ટ કરી રહ્યા છે. બહુ અમારી જર્ની બહુ હાર્ડવર્કિંગ રહી છે, બહુ જ વધારે હાર્ડવર્કિંગ, કેમ કે અમે આવી રીતે અમુક યુટ્યુબ અમનાના યુટ્યુબરો શું છે કે આપણે ચલો પેલા ભાઈને ફેમ મળે છે એને જોઈને સ્ટાર્ટ કરી દઈ, પૈસા મળે છે એમાં જોઈને સ્ટાર્ટ કરી દઈ, પણ પૈસા મળતા બી બહુ વાર લાગે છે. પહેલાં આપણે અંદર આપણું કોન્ટ્રીબ્યુટ કરીને આપવું પડે છે અંદર, અને પેશન વગર કંઈ નથી થતું. અમારો પેશન હતો, અમે પૈસા માટે નહીં ચાલતો. પેશન એમ એક વિડીયો મૂક્યો એમાં 200-300 વ્યૂઝ આવેલા, એ વ્યૂઝ માટે બી નહીં હતું, નહીં તો ત્યારે જ અમે બંધ કરી નાખતા કે 200-300 વ્યૂઝ શું કરવાના. એટલે એક પેશન હતો કે ભાઈ મજા આવી વિડીયો બનાવીને, મજા આવી આપણાને, મજા આવી
એવું વ્યૂઝ માટે અને સબસ્ક્રાઈબર્સ માટે તમે જોશો અને એ પછી કન્ટેન્ટ બનાવશો, તમને કોઈ દિવસ વ્યૂઝ નહીં મળે. તમને મજા આવે છે એક વસ્તુ કરીને, તમને મજા આવે છે કે નહીં બસ એ તમારે જોવાનું અને આગળ એ જ રીતે. અમારો એક્સપિરિયન્સ બીજો કે પપ્પાનો સપોર્ટ પહેલે બહુ હતો, મમ્મી પણ સપોર્ટ, અને બીજી વસ્તુ મેઇન કે પબ્લિક અમને બહુ સપોર્ટ કરતી હતી. જાણે કે અમે સોશિયલ મીડિયામાં કંઈ બી વસ્તુ ગમે તેવું ફરી જાય કે ભાઈ કમ્યુનિટી ફ્રેન્ડ્સને સપોર્ટ નહીં કરો આમ તેમ, પબ્લિક એમ કહે કે તમે આ બધી વાત વસ્તુ પર નિર્ભર નહીં રહો ને તમે તમારું કામ ચાલુ રાખો. પોઈન્ટ નંબર ટુ, ડીકોડિંગ સક્સેસનો ટીપ નંબર ટુ, કે કોઈ પણ વસ્તુ માટે લાલચ નહીં કરવી. ફર્સ્ટ મની, જે રીતે સનીભાઈએ કીધું કે એ લોકો મની માટે નથી કરતા, એમના ફર્સ્ટ વિડીયો પર એમને જસ્ટ 200-300 વ્યૂઝ જ મળેલા. સો 200-300 વ્યૂઝ માટે, સો યુટ્યુબર્સ માટે આ ખાસ એક શીખવા જેવી બાબત છે કે તમે જો વ્યૂઝ માટે અથવા મની માટે જો તમારી ક્રિએટિવિટીને કમ્પેર કરતા હો તો ઇટ ઇઝ નોટ ધ પોઈન્ટ. ધ પોઈન્ટ લાઇઝ ઇન ક્રિએટિવિટી. તમે કઈ રીતે વિડીયોઝ બનાવો છો, ઓડિયન્સ વિલ લવ યુ. જે રીતે કમિને ફ્રેન્ડ્સની ટીમે જે રીતના વિડીયો બનાવ્યા, એમણે એમની જે જર્ની હતી કે એમને પેજ બનાવેલું, મીમ્સ બનાવેલા, એન્ડ ધેન પબ્લિકને લાઇકેબિલિટી, એ જે લાઇકેબિલિટી હતી એ લોકોના ક્રિએટિવિટીમાં એ પબ્લિકની વધી ગઈ અને જેની રીતે એ લોકોને સક્સેસ મળી. નેક્સ્ટ સવાલ છે કે તમે તમારા એક્સપિરિયન્સીસ મને થોડા જણાવશો, જે ફની હોય, તમે આટલા બધા વિડીયોઝ બનાવો છો, લોકોને હસાવો છો, એવી બી વસ્તુ હશે કે જે તમે બી એની ઉપર ખૂબ હસેલા હશો? જે ફની મોમેન્ટ તો બહુ ઘણા બધા છે, પણ અમે જ્યારે શૂટ કરતા હોય ને ત્યારે તમે ખાલી કોઈ નોર્મલ વ્યક્તિ બી જોવા આવે, એ લોકો અમને ઓળખતું નહીં હોય ને, તમે ખાલી જોવા આવે ને તો શૂટ જોઈને જ એક આંડો થઈ જાય હસી હસીને, ત્યારે જ. કેમ કે અમારી મોસ્ટ ઓફ બધી વસ્તુ નેચરલ હોય છે. અમે સ્ક્રિપ્ટ લખીએ છીએ, હવે તો પ્રોપર લખવું પડે છે, લખીએ છીએ, પણ એમાં જે કોમેડી જે પંચીસ થાય છે ને એ ટાઈમ પર ઓન ધ સ્પોટ જ એડ થઈ જાય છે, એટલે અમારે બહુ વિચારવું નથી પડતું, નેચરલ નીકળી જાય છે. એટલે એ ટાઈમે કોઈ સીન આપેલો હોય, જેમ કે આ વેદાંત કરણને કોઈ સીન આપેલો હોય, સીન ચાલતો હોય તો ઓટોમેટિક એમાંથી કંઈ નવું જ નીકળી જાય. એટલે અમુક સીન એવા છે કે અમે લખેલા પણ નથી, વિચારેલા પણ નથી, પણ એ શૂટના ટાઈમ પર નીકળી આવે છે. એટલે બધી, અને એક બીજી એક હમણાં રિસેન્ટલી એક વસ્તુ થઈ, એ તમને કહીશ કે અમે એક વિડીયો બનાવેલો હમણાં ટ્રાફિક ચલાન પર, હમણાં જે ચાલુ રહે છે, તો એમાં અમે નોર્મલી જ આ વેદાંત એક સીન છે મારો ને વેદાંતનો, અમે ટ્રાફિક ચલાન ભરવા માટે લોન આપીએ છીએ, એવી રીતે સીન હતો. વેદાંત આવે છે એને મેં પૂછ્યું, બોલો તમારું નામ બોલો, આ બોલો તમારી એક્સ ગર્લફ્રેન્ડનું નામ બોલો ફોર્મ ભરવા માટે, તો વેદાંત કહે છે સોનલ. રેન્ડમલી અમે કંઈ જ વિચાર્યા વગર સોનલ એમ જ બોલી દીધેલું હતું. વિચારી કે સોન, મેં કહ્યું કઈ સોનલ, પેલી મગોબ ગામવાળી, એવી રેન્ડમલી, એવી લખેલું બી નહીં હતું, એમ જ માઇન્ડમાં તે ટાઈમ પર આવ્યું મગોબ ગામ, તે બોલી દીધું. એમ કે મગોબ, એમ કે હા, મેં કહું વાત કરે, મેં કીધું તાપી ફળિયામાં રહી તે, એમ કે હા, મેં કીધું શું વાત કરે, તારી વાલી પાસે કયો મોબાઈલ હતો, એમ કે લાવા, મેં કીધું મારી વાલી પાસે જવા હતો. એટલે આવી રીતે એક ખાલી કોમેડી વસ્તુ થઈ ગઈ. એ પછી એ વિડીયો અપલોડ થયો, અપલોડ થઈને એના પર કેટલા 2-3 દિવસ એ 1,00,000 વ્યૂઝ આવી ગયા. એ પછી એ એક સોનલ નામની એક છોકરી આવે છે અમારી સોસાયટીમાં એડ્રેસ શોધતી શોધતી, અને ત્યાં અમે તો નહીં હતા, પણ આ મનન હતો મળી, એમ કે યાર તમે આવી રીતે સોનલ નામ લઈ લીધું અંદર. હવે એ એવું થયું કે એ મગોબ ગામ બી હતું, મગોબ ગામ મને યાદ છે, પણ તાપી ફળિયું એમ જ રેન્ડમલી હોય, એની અંદર તાપી ફળિયું બી હતું અને એની અંદર જ આ સોનલ રહેતી હતી. તે આવે એના એમના હસબન્ડને લઈને આવી કે આવી રીતે બધા છોકરાઓ અમને ચીડાવે છે, હવે સોનલ નામ લઈ લીધું. મેં કીધું હવે લઈ લીધું, લઈ લીધું, હવે એનું કંઈ થાય નહીં. આ બધું એન્ટી ગામ વિચારીએ ને એ બધું અમારી સાથે થઈ જાય છે. સનીભાઈ, તમારી ગર્લફ્રેન્ડ છે કે નહીં? આ સવાલની તો બધા બહુ રાહ જોઈ રહ્યા છે, કેમ કે મા બધા આ લોકો બધા જે અમારી આર્મી છે, કોઈ બી નવી છોકરી આવે મારી ગર્લફ્રેન્ડ જ બનાવી દે છે, કે આમના પાયલ આવે, પાયલ તમારી ગર્લફ્રેન્ડ છે. કોઈ છોકરી રેગ્યુલર, કોઈ ફેન હોય કોઈ છોકરી, તે રેગ્યુલર સ્ટોરી મૂકતી હોય મારી, અલગ અલગ બધું બનાવીને ફોટોઝને લઈ, આ તમારી ગર્લફ્રેન્ડ છે. અરે ભાઈ, એ ફેન છે એ કોઈ ગર્લફ્રેન્ડ. ગર્લફ્રેન્ડમાં કહેવા માંગીશ કે આ ત્રણ ગર્લફ્રેન્ડ તો અહીંયા બેઠેલી છે, અને બીજી ઘરે છે બધી, 18 મારી ગર્લફ્રેન્ડ છે, હવે એકબીજા વગર ચાલતું નથી. એમ કોઈ ગર્લફ્રેન્ડ નથી, ગર્લફ્રેન્ડ હતા પછી વિડીયો નહીં બનશે, એટલે આખો ટાઈમ જાનું બાબુ સોના કર્યા કરવું પડે. પછી વેદાંતનું ખબર નહીં, તારું તારું હોય મને તો જાય છે. ના ના, એવું નથી, છૂટો છૂટો વાત કર્યા કરે, છૂટા છૂટા વાત કરવાનો બી અમુક વખત રીઝન હોય, એવું નહીં હોય ને. બીજું કઈ નહીં,
કોઈ ગર્લફ્રેન્ડ મળી જાય તો સારું, બીજું કઈ નહીં. એમબીએ ભાઈ ના લગ્ન કરવાના છે, કોઈની નજર માં હોય તો કોન્ટેક્ટ કરજો. એટલે મારો તો એક જ મિશન છે કે કોઈને ગર્લફ્રેન્ડ ના, સિંગલ જ સારા. અમારો મેઈન પોઈન્ટ આ છે, આપણે તો સિંગલ જ સારા. અને કોઈને ગર્લફ્રેન્ડ આવા જ નથી દેવાનું. ગર્લફ્રેન્ડ આ બધું કામ આખી જર્નીમાં અત્યાર સુધી અમારા મમ્મી પપ્પાનો બહુ જ સપોર્ટ છે. એટલે પહેલાં જે નવા યુટ્યુબરો છે કે પહેલાં તમને મમ્મી પપ્પા સપોર્ટ નહીં કરે, પણ તમે એવું કંઈક કરીને બતાવો. હમણાં અમને એટલા એટલા બધા શોઝ કરીએ છીએ, બધા શોઝ જોવા મમ્મી આવે છે અને ક્રાઉડમાં ઊભા રહીને જોઈએ છે અમારા શોઝ. એ બહુ દિલથી ખુશી થાય છે. આજે છાતી ચોડી કરીને એ લોકો કહે છે, કોઈ બી ઘરે રિશ્તેદારને બધા, મારો છોકરો આમ છે એમ છે, બધા સેલ્ફી લઈ ઘરે લોકો આવે છે સેલ્ફી લેવા. એટલે મમ્મી પપ્પાને તો બહુ જ સારું લાગે છે. મમ્મી પપ્પા અમારા મમ્મી પપ્પા સાથે ફોટોઝ લે છે બધા. એટલે એ લોકોને બહુ સારું લાગે છે હવે કે છોકરો કંઈક કરે છે એમ. હમણાં લાસ્ટ અમારો સુરતમાં જ એક ઇવેન્ટ હતો ગણપતિમાં, મારી મમ્મી પપ્પા ક્રાઉડમાં જ ઊભા હતા. અને કંઈ અમે શો અમારી જે પરફોર્મન્સ ચાલતો એમાં વાત કરતા કરતા મેદાનને કીધું કે મારી મમ્મી સામે આવું લેજો, મારી મમ્મી અહીંયા જ છે કશે. એટલે મમ્મી હાથ ઉપર કરે, બધું ક્રાઉડ એમ છૂટું થઈ ગયું મમ્મી વચ્ચે. અમુક વાર સોસાયટીમાં મમ્મી આવતી, અમારી સોસાયટી થોડી મોટી છે, મમ્મી આવતી હોય કે શનિની મમ્મી ચાલી, શનિ મમ્મી ચાલી, શનિ મમ્મીના આવી બધી આદત નહીં હોય. મમ્મી ભાગતી ભાગતી ઘરે આવી જાય કે મને બીક લાગવા લાગી બધા શનિમાં. એટલે મમ્મી પપ્પાનો હવે બહુ સપોર્ટ છે. સન્ડે શૂટ નહીં હોય તો અમને ઉઠાડે કે આજે શૂટ કેમ નથી, જાઓ શૂટ કરો. એટલે પહેલાં થોડો તમને પ્રોબ્લેમ આવશે મમ્મી, પણ તમારે તમારા પર જ છે કે કઈ રીતે કન્વિન્સ કરવા એમને, કઈ રીતે મનાવવા. ડિકોડિંગ સક્સેસના આ એપિસોડનું એક લાસ્ટમાં એક ફેક્ટ જે નોટ કરીશ કે જે રીતે સનીભાઈએ કીધું, પેરેન્ટ્સ પેરેન્ટ્સ આર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ઇન એનીવન સક્સેસ. જે રીતે પેરેન્ટ્સને જો તમે પ્રાઉડ ફીલ કરાવી શકતા હો તો એ જ છે રિયલ સક્સેસ. એવું નહીં કે તમે તમારી રીતે સક્સેસફુલ માનો છો પોતાને, બટ તમારા પેરેન્ટ્સને તમારી ઉપર ગર્વ જ નથી. 100% પેરેન્ટ્સ તમને સપોર્ટ કરશે, જસ્ટ તમે રાઇટ રીતે રાઇટ ટાઈમે પ્રોપરલી કામ કરો. અને ફેલિયર બહુ ઇમ્પોર્ટન્ટ છે, ફેલિયર્સની થ્રુ જઈને જ આપને સક્સેસ મળે છે. તો શું તમારી સાથે એવા કોઈ ફેલિયર્સ થયા? એન્ડ યસ, મોર ઇમ્પોર્ટન્ટલી, મેં એવું સાંભળેલું કે તમારા FB પર ને ઇન્સ્ટાગ્રામ પર થોડું ક્રાઇસિસ આવેલું, તો એ બાબતે જરા અમને થોડું જણાવો કે શું ફેલિયર્સ તમને વચ્ચે આવેલા. ફેલિયર્સ તો હવે એક સક્સેસ, અમારી એક સક્સેસ પકડો તમે, એની પાછળ અમારા 20-25 ફેલિયર હશે. એવી એવા બી અમે દિવસ જોયા કે અમે કોઈ સોસાયટીમાં શૂટ કરવા જઈએ, ત્યાંથી ભગાવતા અમને એવી રીતે કે જાઓ અહીંયા શૂટ નહીં કરવાનું, પરમિશન નહીં મળે. આજે લોકો બોલાવે છે કે અહીંયા આવીને શૂટ કરો, પણ એ ટાઈમ પર આપણે આવી રીતે હતું. ઘણા બધા ફેલિયર્સ છે, જેમ કે પહેલાં સ્ટાર્ટિંગમાં મમ્મી પપ્પાને બી એમ થતું કે આ શું કરે છે, એમ કંઈક નવું કરતા. મમ્મી પપ્પાને ચિંતા એ બેઝિક વસ્તુ છે કે લોકોની જેમ કંઈ ભણી લઈ સારું ને કરી લઈ. તો આપણે એ બધું બંને વસ્તુ મેન્ટેન કરી, મમ્મીની મમ્મી પપ્પાની બી, કે હમણાં અમે બધા જ પોતાની રીતે સેટ છે. કોઈ બધા જ કોઈ બી જોબ કરે છે, કોઈ બિઝનેસ કરે છે, કોઈ ફિક્સ આના પર આપણે નથી. આ ઓનલી સન્ડે જ આપણે શૂટ કરીએ છીએ વિડીયો. આપણા ઓનલી સન્ડે શૂટ કરીએ એમાં અમને એટલું હાર્ડવર્ક, કેમ કે એક જ દિવસ મળે છે. એક દિવસમાં આખો અમારે વિડીયો જે હોય તે બતાવવાનો હોય છે, સવારથી લઈને સાંજ સુધી ફિક્સ અમારો આખો દિવસ નીકળી જાય છે. બીજી વસ્તુ, તમે જે ઇન્સ્ટાગ્રામની વાત કરી, એ મારી આઈડી પર એક કોઈ હતો છોકરો, એ આઈડી હેક કરી નાખેલી. એટલે 31ની વાત છે, અમને ગેસ્ટ તરીકે એપલ પાર્ટી પ્લોટ પર બોલાવેલા હતા, 31 ન્યૂ ઇયરની પાર્ટી. એટલે એ પાર્ટી એકદમ સક્સેસ હતી, બહુ સક્સેસ પાર્ટી, આખા સુરતની હતી. 8-10 હજાર ક્રાઉડ હતું એમાં. એટલે જે આવેલા એ બધાને થેન્ક યુ, બહુ સારો સપોર્ટ લોકો તરફથી મળે છે અત્યાર સુધી. એટલે બહુ મજા આવી ત્યાં. એના બીજા જ દિવસે અમે રિલેક્સ થઈને બેઠા હતા ને મારા નામની સેમ આઈડી કોઈએ બનાવી, પણ મેં ધ્યાન નહીં આપ્યું, કેમ કે ઘણી બધી આઈડી બની. અત્યારે બી તમે સર્ચ મારો તો ઘણી બધી આઈડી આવશે શરીર વાવસાના. એટલે એવી રીતે મેં કંઈ ધ્યાન નહીં આપ્યું, અને થોડી વારમાં એક એનો મેસેજ આવે કે હવે જોતું. એટલે આપણાથી જલવાવાળા બી તમે સક્સેસ તો જલવાવાળા હશે, હેટર્સ બી આવશે. અને હેટર્સ નહીં આવ્યા તો સમજી લો તમે સક્સેસ નથી. હેટર્સ જરૂરી છે, હેટર્સથી જ આપણાને સક્સેસ થવાની મોટિવેશન મળશે આપણને. તો એવી રીતે મેસેજ આવ્યો ને તો બી મેં ધ્યાન નહીં આપ્યું, અને એટલામાં એક એરર આવી ઇન્સ્ટાગ્રામ પર, એના પર ઓકે દબાવ્યું એટલે ડાયરેક્ટ બહાર, ઇન્સ્ટાગ્રામની બહાર થયેલી. એ પછી કેટલા કોઈએ કીધું કે મેઇલ કરવો પડશે ઇન્સ્ટાગ્રામને પાછું લાવવા માટે. તો બધા આપણી જે KF ની આર્મી છે, બધા લોકો એટલો સપોર્ટ કર્યો છે, બધાએ મેઇલ કર્યા છે, અને બધાએ સ્ટોરી અપડેટ કરી છે કે આવી રીતે મેઇલ કરો, સનીને આઈડી ગઈ છે આવી રીતે મેઇલ કરો, પણ કંઈ જ રિસ્પોન્સ નહીં આવ્યો ઇન્સ્ટાગ્રામ તરફથી. અને તે ટાઈમ પર મારા 17,000 ફોલોવર્સ હતા, જે 4-5 વર્ષ થયેલા એ ત્યાં સુધી પહોંચવા. ને આઈડી ચાલી ગઈ, બધાએ કીધું કે હવે મહિનો 1.5 મહિનો થઈ ગયેલો, બધાએ કીધું કે નવી બનાવી દે, બધા સપોર્ટ કરશું. એ બીજ નવી બનાવતા જ પહેલા જ દિવસે 4,000 ફોલોવર્સ આવ્યા.
બધા એ લોકોએ સપોર્ટ કર્યો, બધા સ્ટોરી અપડેટ કરી, બધા એક જ દિવસમાં 4000 ફોલોઅર્સ ને હમણાં 20000 ફોલોઅર્સ મારા થવાના છે. એટલે લોકોનો સપોર્ટ બહુ જ છે, લોકો છે તો જ અમે છે, એના વગર કંઈ જ નથી. તો આપણે જોઈએ તો સૌથી પહેલાં આપણે જેવા વિડીયો સ્ટાર્ટ કરેલા એવા આપણે FB પર વિડીયોનું અપલોડિંગ ચાલુ કરેલું હતું, ને જેવા વિડીયો અમે અપલોડ કરતા હતા, માની લો કે આજે સેટરડે છે તો અમારો પહેલેથી જ એવું અમે માનેલું છે કે અમે સેટરડે જ વિડીયો અપલોડ કરશું બરાબર. હજુ બી આજની તારીખમાં પણ કોઈક વખત એવું થાય છે કે શૂટ અટકી જાય કાં તો શૂટ મોડું થાય એના માટે તો જ અમારો વચ્ચે એકાદ વિડીયો આવે, બાકી દર સેટરડે વિડીયો આવે. એ જ રીતે અમે પાસ્ટમાં પણ સેટરડે જ વિડીયો મૂકતા હતા અને FB પર અમને એવો સપોર્ટ મળતો હતો ફ્રેન્ડ્સ લોકોનો કે અમે આજે વિડીયો મૂક્યો હોય તો નેક્સ્ટ ડે 1,00,000ની ઉપર વ્યૂઝ મળી જતા હતા. એટલે યુટ્યુબ પર હમણાં જેવું છે તેવું પહેલાં યુટ્યુબ ચેનલ નહીં હતી, પહેલાં અમારી કોઈ યુટ્યુબ ચેનલ નહીં હતી બરાબર. FB પર જ અમારો સપોર્ટ સારો હતો એટલે અમે FB પર જ અમે કિરમ ટકેલા હતા. પછી એક મિનિટ, તે ટાઈમ પર એક ફ્રેન્ડે કીધેલું કે યુટ્યુબ ચેનલ પર સાથે ચાલુ રાખો અને એના પર બી મૂકો, પણ અમે વિચાર્યું કે ના, FB પર આટલું સેટ છે, પછી બે બે જગ્યાએ શું મહેનત કરવાની. અને એ જ વસ્તુ આગળ જઈને અમને પ્રોબ્લેમ કરી કે FB પર જ્યાં અમારે એક જ દિવસમાં 2-2 લાખ વ્યૂઝ આવી જતા હતા, અચાનક કઈ FB પર ઇસ્યુ આવ્યા, નવા અલ્ગોરિધમ્સ આવ્યા, રૂલ્સ આવ્યા, એના કારણે અમારા વિડીયો ન્યૂ ફીડમાં આવતા બંધ થઈ ગયા. એના કારણે જે એક દિવસમાં 1,00,000 વ્યૂઝ હતા, એક દિવસમાં 5,000-7,000 પર આવીને અટકી. હવે હમણાં કોઈ પણ યુટ્યુબર હોય આ વસ્તુ જોઈને બહુ ડિમોટિવેટ, અમે પોતે બી બહુ ડિમોટિવેટ થઈ ગયેલા કે લાખ વ્યૂઝ જાય એક દિવસમાં જોતા હતા અમે સીધા 5,000 પર. એટલે પણ અમે ટીમ બી અમારી આપણી એવી છે એકદમ મોટિવેટેડ, તો બધાએ કીધું કે કંઈ નહીં હવે આપણે યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરીએ. એટલે હવે આ પહેલો પોઈન્ટ અહીંયા અમને થયો કે અમે સાથે યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ રાખેલી હતી તો એટલી પ્રોબ્લેમ નહીં આવતી પાછી સેટ થતા, બટ પહેલેથી આખી ઝીરોથી પાછું યુટ્યુબ પરથી સ્ટાર્ટ કર્યું ને હમણાં આ વસ્તુ આ પોઝિશન પર છે. એટલે FB પર અપ થઈને પાછા ડાઉન થઈને યુટ્યુબ પરથી પાછા અપ થયા છે. એટલે મેઇન વસ્તુ એ જ છે, જે યુટ્યુબર બનવા માંગતા હોય, જે આ બધી વસ્તુમાં ઘૂસવા માંગતા હોય, તે બધા પ્લેટફોર્મ પર પોતાનું સ્ટાર્ટ રાખવું જોઈએ. એટલે તમને કોઈ એક પ્લેટફોર્મ જો ધોકો આપે, એક પ્લેટફોર્મ જો ધોકો આપે તો બીજા પર તમે સેટ કરવા માટે કોઈ પ્રોબ્લેમ નહીં રહે, બીજું કંઈ નહીં. વેરી ઇન્સ્પાયરિંગ સની, આઈ મસ્ટ સે, બહુ જ એક પ્રેરણાત્મક એક ઉર્જા આવે છે તમારા ટીમમાંથી અને બહુ જ સારી વસ્તુ છે જે તમારો સપોર્ટ છે જે તમારી અંદર છે. અને આ પોઈન્ટમાંથી હું ઓડિયન્સને કહેવા માંગીશ કે 2 વસ્તુ આપણે શીખીએ. ફર્સ્ટ કે જેલસી, જે રીતે સનીભાઈની આઈડી જે હેક કરે છે, આ બધી વસ્તુ જે છે એ તો ટેકનિકલ વસ્તુ થઈ, બટ એનું મૂળભૂત કારણ છે જેલસી. એમનેથી જેલસ થવાવાળા એક નથી, એવા બહુ બધા લોકો હશે અને બધાની જર્નીમાં હું છું કે તમે છો, કોઈની બી જર્નીમાં જેલસી એક ફેક્ટર આવશે ને આવશે, સો એનાથી ગભરાવાની જરૂર નથી. એન્ડ સેકન્ડ વસ્તુ ફ્લેક્સિબિલિટી, જે રીતે સનીભાઈએ કીધું કે જેટલા પણ યુટ્યુબર્સ છે, જેટલા પણ બ્લૂમિંગ યુટ્યુબર્સ છે જે ડેવલપ કરી રહ્યા છે પોતાની ચેનલ્સ, તો એમને ટ્રાય કરવું જોઈએ કે અલગ અલગ પ્લેટફોર્મ્સ પર એ પોતાની પ્રેઝન્સ રાખે, જેથી કરીને આગળ કોઈ બી એક પ્લેટફોર્મ પર કોઈ બી ઇશ્યુ આવે તો એ પોતાની જર્નીને સ્મૂથલી કન્ટિન્યુ કરી શકે. સો સનીભાઈ બહુ જ સરસ, કે હવે તમારું આગળ વિઝન શું છે, શું કમીને ફ્રેન્ડ્સનું ફ્યુચર શું છે, કંઈ તમે વિચારેલું છે કે જે ઓડિયન્સને તમે કહેવા માંગતા હો? આગળ પ્લાન તો છે પણ અમે બહુ આગળનું વિચારતા નથી, જે પ્રેઝન્ટમાં છે એને લઈને ચાલો, આગળ ઓટોમેટિક બધી વસ્તુ જોડાતી જશે. હવે હમણાં આગળ આપણા હજુ સુધી અમે કોલાબ કર્યા નથી કોઈ યુટ્યુબર સાથે, આગળ આવવાના છે કોલાબ. અને સોંગ બી એક બહુ ધમાકેદાર એક હજુ સોંગ આવવાના, આગળ આપણા છે જ સોંગ, પણ આ બહુ પ્રોફેશનલ એક ધમાકેદાર આવવાનું છે. એટલે બહુ પ્લાનિંગથી નથી ચાલતા, બસ ફ્લોમાં જયા કરવાનું, એટલે આપણું કામ થયા કરશે, બહુ પ્લાનિંગ કરીને નથી ચાલતા. અને બીજી એક વસ્તુ કહેવા માગીશ કે અમારી 18 જણની ટીમ છે, 18 એટલા મહેનતુ છે, કોઈ બી હોય બિહાઇન્ડ ધ કેમેરા હોય કે ઇન કેમેરા હોય, કોઈ બી બધા બહુ હાર્ડવર્કિંગ છે. જે અમારા સિનેમેટોગ્રાફર છે ધ્રુવ મસરુવાલા, સવારથી લઈને સાંજ સુધી વિડીયોગ્રાફી, એટલે અમે તો સીનમાં હોઈએ, ટેક લેવાતા હોય છે, કોઈ બી સીનમાં ટેક વધારે તે વધારે, એટલે આમ જ રહેવું પડે, બધું ધ્યાન રાખવું પડે. એટલે એવી બહુ હાર્ડવર્કવાળું કામ છે એ હોય, કે પછી બધી વસ્તુ એરેન્જ કરવાનું હોય, મેનેજમેન્ટનું હોય, જેનિસભાઈ છે, અમારા રોશનભાઈ છે, અમારા પ્રોડ્યુસર છે, એટલે બધા લોકો, બધા 18 ના આવે નામ લઈ નહીં શકાય, એટલે બધા ટોટલી કમીને ફ્રેન્ડ્સ એક છે, 18 જણની ટીમ છે, કોઈ એક માણસનું એમાં પરફેક્ટ કંઈ ભાગ નથી, બધાએ મળીને મહેનત કરી રહ્યા છે અને બહુ જ મહેનત કરી રહ્યા છે, એનું ફળ મળે જ છે. જે ટીમવર્ક છે તમારી અંદર અને જે રીતની તમારી જર્ની છે, ઇટ્સ ક્વાઇટ ઇન્સ્પાયરિંગ. યુટ્યુબર્સ છે, નોટ ઓન્લી યુટ્યુબર્સ પણ સ્ટુડન્ટ્સ છે આગળ, જે બી પોતપોતાની લાઈફમાં બધા વસ્તુ આ યુઝ કરી શકે એમ છે. સો આ જે ટીમવર્કની વાત છે ખૂબ જ સારી લાગી. હવે એક લાસ્ટ એક વસ્તુ છે કે અમારું જે નેચર બુક છે, જે ગ્રુપ,
હવે અમે યુઝ્યુઅલી શું કરીએ છીએ કે સોશિયલ અવેરનેસ કેમ્પેન્સ જે પ્રોજેક્ટ છે, પોલ્યુશન રિલેટેડ અવેરનેસ છે, નેચર બુક જે નામ છે નેચર, તો અમે નેચરને પ્રિઝર્વ કરવા માટે યુઝ્યુઅલી બધા એફર્ટ્સ કરતા હોઈએ. પણ હવે અમે આઉટ ઓફ ટ્રેક જઈને એક નવો કોન્સેપ્ટ લાવ્યા, જે રીતે આપણે ઇન્ટરવ્યૂઝ કર્યા. સો તમારી જર્ની જાણીને અમને ખૂબ જ આનંદ થયો અને અમે હું પર્સનલી બહુ જ બધી વસ્તુ શીખ્યો છું તમારામાંથી. સો આઈ એમ થેન્કફુલ ટુ યુ ઓલ ટીમ. અને હું એક રિક્વેસ્ટ કરું છું કે હવે એક ન્યૂ કોન્સેપ્ટ આવે છે અમારો, જે છે 2 મિલિયન ટ્રીઝ ટુ બી એડોપ્ટેડ. મતલબ કે અમારે ઓડિયન્સને હું ખાસ વિનંતી કરીશ કે એ લોકો 2 મિલિયન ટ્રીઝ એડોપ્ટ કરે. સો સની એન્ડ ટીમ, એ લોકોનો જે એફર્ટ્સ છે, એ કોન્ટ્રીબ્યુશન છે, એ અમારા માટે છે. અમારો જે પ્રોજેક્ટ છે એ છે કે 2 મિલિયન ટ્રીઝ અમારે એડોપ્ટ કરવા છે. પ્રોજેક્ટ સાંભળીને અમને બહુ જ ખુશી થઈ. અમે આવો મોકો કોઈ વાર છોડતા નથી. એટલે એડોપ્ટ, તમે જે શબ્દ વાપરો ટ્રીને એડોપ્ટ કરવા, એ એડોપ્ટ, આપણે કોઈ ટ્રી વાવવાના નથી કે કોઈની જગ્યાએ જઈને ખાલી ફોટો નથી પાડ લેવાના એમ ટ્રી વૃક્ષ વાવતા. એને આપણે એડોપ્ટ કરવાનું છે, વૃક્ષને આપણે એડોપ્ટ કરવાનું છે. એમનો આ પ્રોજેક્ટ છે, એમનો મેઇન ઇન્ટેન્સ એ છે. એટલે આપણે ઘરમાં જે પપ્પી એડોપ્ટ કરીએ છીએ, કૂતરાઓ એડોપ્ટ કરીએ છીએ, કોઈ બી હોય, નો ડાઉટ તમે બધાને ખબર નહીં, આપણે વૃક્ષ આપણા ઘર આંગણે એડોપ્ટ કરીએ, એને નાનેથી મોટો કરીએ, તો એ આગળ જઈને આપણાને જ બેનિફિટ છે. એટલે બહુ મને દિલથી બહુ ખુશી થઈ છે આ વસ્તુ સાંભળીને. અને આમાં અમારો પૂરેપૂરો ભાગ રહેશે, અમે પોતે એડોપ્ટ કરવાના છે તમારી પાસેથી. અને મેઇન વસ્તુ તો તમારી આ વાત સાંભળીને બહુ ખુશી થઈ, તમે ટ્રી એડોપ્ટ કરવાની વાત કરી છે. એટલે મેઇન આ વસ્તુ, આ બધા આપણા બધાની ફરજ છે, કોઈ એક મિશન નથી આ. આપણે પોતે એક સમજીને એક માનવતાની રીતે એક ટ્રી એડોપ્ટ કરવાનું છે. જેમ કે એક્ઝામ્પલ તરીકે હમણાં એમેઝોન ટ્રીમાં, ફોરેસ્ટમાં મોટા મોટી અત્યાર સુધી આગ લાગી ગઈ, કેટલા વૃક્ષ બળી ગયા, કેટલા, તો એ ગયું એને તો કંઈ આપણે કરી શકવાના નથી. પણ આપણે એની જે ગયું, હા, ભરપાઈ કરી શકીએ છીએ. જાણે કે આપણે હમણાં જો ટ્રી વાવેલા હતા તો એ જે ત્યાં ગયું એ જ આપણે અહીંયા નવું એક ઊભું કરવાનું છે બસ. તો તમને ખાલી એક દિલથી વિનંતી છે, આપણે આ મિશનમાં જોડાઈએ, પોતે એક સમજીને ખાલી એક એક ટ્રી એડોપ્ટ કરીશું તો કેટલો ફાયદો થશે આપણાને. સુરતમાં જોઈએ તો 50 લાખ જેટલું પોપ્યુલેશન છે. 50 લાખમાંથી આપણે 10 લાખ બી લોકો જો વાવે વૃક્ષ તો કેટલો ફાયદો છે. અને એનો ફાયદો ખાલી 10 લાખને નથી મળવાનો, એનો ફાયદો બીજા 50 લાખને 1 કરોડ લોકોને મળવાનો છે. એટલે આપણે 10 લાખ લોકો જો વાવશું તો એના સામે આપણે પોતાનો ને બીજા 10 લોકોની આપણે હેલ્પ કરશું. એટલે આ જ એક મેઇન ઇન્ટેન્શન છે તમારો, એ અમને દિલથી ખુશી થઈ. અમે પોતે આના આગળ લઈ જઈશું અને કામ કરીશું આના પર. થેન્ક યુ વેરી મચ સનીભાઈ, તમારી ટીમનો જે સપોર્ટ છે એ અમારી માટે બહુ જ કિંમતી રહેશે. અને ઓડિયન્સને મારી ખાસ અપીલ છે કે જે રીતે સનીભાઈએ વાત કરી, જે રીતે એમેઝોન ફોરેસ્ટમાં ફાયર થયેલી અને ટ્રીઝ બર્ન થઈ ગયેલા, અબાઉટ 3/4 ફોરેસ્ટ બર્ન થઈ ગયેલું, સો આ જે વસ્તુ છે એને આપણે કવર કરી શકતા નથી જે રીતે સનીભાઈએ મેન્શન કર્યું. તો આપણે ફ્યુચર પર ફોકસ કરીશું અને આ પ્રોબ્લેમને ઝડપથી સોલ્વ કરવા માટે વી વિલ એડોપ્ટ અ ટ્રી. તો ઓડિયન્સને અપીલ છે કે આ એડોપ્ટ ટ્રી કોન્સેપ્ટને પૂરેપૂરો સપોર્ટ આપે. જેટલા પણ લોકો છે, એક ટ્રી, બે ટ્રી, જેટલા પણ એડોપ્ટ કરી શકતા, ફેમિલી વાઇઝ જેટલું પણ એડોપ્શન થતું હોય ટ્રીઝનું એડોપ્શન કરે. ટ્રીઝ તમારી આસપાસના SMC, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ઝોનમાં, ગવર્મેન્ટ ઓફિસીસમાં મળી શકે એમ છે, તો તમે ત્યાં સંપર્ક કરી શકો છો ડિરેક્ટલી. જો ના મળતું હોય તો તમે નેચર બુકને કોન્ટેક્ટ કરી શકો છો, અમે હેલ્પ કરીશું. અને લાસ્ટમાં આ જે કોન્સેપ્ટ છે ડીકોડિંગ સક્સેસ, સો આઈ વોન્ટ ટુ આસ્ક ફોર ફીડબેક દેટ તમને આ કોન્સેપ્ટ કેવો લાગ્યો અને આ કોન્સેપ્ટ કઈ રીતે હેલ્પ કરી શકે છે લોકો. એ તો કે દિલથી બહુ ખુશી થઈ કે આ વસ્તુ માટે, અમે આવી બધી વસ્તુઓ માટે અમે ઓલવેઝ ફર્સ્ટ નંબર પર રહીએ છીએ. કોઈ જાતનું અમારા તરફથી નેગેટિવ તમને કમેન્ટ નહીં મળશે. અમે દિલથી ખુશી થઈ અને આને અમે આગળ લઈ જશું. અને અમારા પોતાનો ફાયદો નથી, ઘણા લોકોનો આમાં ફાયદો છે, બધાએ કરવું જ. જે રીતે તમે સનીભાઈએ કીધું કે અમે ખુશ છે કે તમે આ હિસાબનો કોન્સેપ્ટ લઈને આવેલા છો, અને એનાથી વધારે ખુશી એ વાતની છે કે તમે અમને આ લાયક ગણ્યા છે. અને અમે આમાં તમને જરા બી ડિસઅપોઇન્ટમેન્ટ નહીં આપશું, અમારાથી બનતી અમે ટોટલ ટ્રાય કરીશું. સો એટ લાસ્ટ અ ક્વિક થેન્ક યુ ટુ અવર ઓલ ધ સપોર્ટર્સ, ફર્સ્ટ ઓફ ઓલ ધ ટીમ કમિનો ફ્રેન્ડ્સ, સનીભાઈ, વેદાંતભાઈ, કરણભાઈ એન્ડ મનનભાઈ, એન્ડ અવર વેન્યુ પાર્ટનર રિયલ ફેબ્રિકા સરથાણા એન્ડ કતારગામ, મેઇનલી સ્પોન્સર્ડ બાય એબી નેચરલ બ્યુટી હર્બલ્સ એન્ડ ડીલ જીતો ધ ક્વિઝ એપ, યુ કેન ડાઉનલોડ ઇટ ફ્રોમ પ્લે સ્ટોર નાવ. હા, તો મિલનભાઈ, એક વસ્તુ જો આપના આટલી બધી ચર્ચામાં એક વસ્તુ રહી ગઈ કે તમે જે એડોપ્ટની વાત કરી છે, ટ્રીઝ એપ એડોપ્ટ, તો એમાં કેવું છે કે આપના ફેમિલીમાં કોઈ પેટ એનિમલ જે આપને પાડી શકીએ, ડોગ છે, કેટ છે, એ બધી વસ્તુમાં તે કદાચ ફેમિલી સપોર્ટ નહીં કરે. પણ આ જે એક આ ટ્રી એડોપ્ટ કરવાનું છે એમાં હું ડેફિનેટલી
ટીમ સાથે શ્યોરલી છું કે આ વસ્તુ માટે કોઈ ના નહીં પાડી શકે. તો પ્લીઝ આ જે મિલનભાઈ એક કોન્સેપ્ટ લાવ્યા છે તેને તમે સપોર્ટ કરો, અમને સપોર્ટ કરો. અમને પ્રાઉડ છે કે અમારી જે કેએફ ટીમ છે એ તો અમને 101% સપોર્ટ કરવાની જ છે, પણ જે નવું પબ્લિક છે મિલનભાઈ માટે, તો પ્લીઝ મિલનભાઈને સપોર્ટ કરો, એમના એક કોન્સેપ્ટને સપોર્ટ કરો. કોન્સેપ્ટ એવું કંઈ ના, બધાની આપણી જિમ્મેદારી છે, એટલે પોતે કરવાનું છે, પોતે સમજીને કરવાનું છે. હા, અને અમારી ટીમ તો છે જ, પણ સાથે સાથે જે આ કેએફનું ક્રાઉડ છે, કેએફ આર્મી છે, એ બધાએ પણ સપોર્ટ કરવાનો છે. કરતા છો, કરો, આપણા માટે છે, આપણી આવનારી પેઢી માટે પણ છે, એ સમજીને થોડુંક માનવતા બતાવજો અને આ કોન્સેપ્ટને વધારેથી વધારે ફોલો કરો. અને આને લઈને તમને કોઈ પણ ઇન્ક્વાયરી, કશે પણ તમે અટકતા હોય કે તમને કશે પણ કંઈ પણ પ્રોબ્લેમ આવતી હોય કે એડોપ્ટ કેવી રીતે કરશું, એને વૃક્ષને સારી રીતે કેવી રીતે એડોપ્ટ કરશું, કંઈ બી ઇન્ક્વાયરી હોય તે તમે અહીંયા નંબર ડિસ્પ્લે થઈ જશે તમને, અને એ નંબર પર કોન્ટેક્ટ કરીને તમે બધી વાત કરી શકો છો. બરાબર, થેન્ક યુ સનીભાઈ એન્ડ ટીમ, બહુ જ મજા આવી તમારી સાથે વાત કરીને. એક લાસ્ટ ક્વેશ્ચન, નેક્સ્ટ વિડીયો ક્યારે આવી રહ્યો છે? નેક્સ્ટ વિડીયો હવે શૂટ તો નથી થયો, કેમ કે નવરાત્રી ને બધું બહુ હતું, બસ એવરી વીક આવતો જ હોય છે, નેક્સ્ટ વીક આવી જશે અને ધમાકેદાર આવશે, બધા જોવાનું ભૂલતા નહીં. ઓકે, સો એક ધમાકેદાર વિડીયો કમિને ફ્રેન્ડ્સ તરફથી આવી રહ્યો છે, તો થોડો વેઇટ કરવો પડશે, બટ નેક્સ્ટ વીક શ્યોર આવશે. લાસ્ટ ટાઈમ ટીમ, થેન્ક યુ વેરી મચ કમિને ફ્રેન્ડ્સ, તમારી ઓડિયન્સ જે છે એ અમને બી લવ આપે એવી અમે આશા રાખીએ, અને સાથે સાથે જેટલા પણ લોકો છે ઓડિયન્સમાં, જો તમે કમિને ફ્રેન્ડ્સના વિડીયો ના જોયા હોય તો મેક શ્યોર કે તમે એ જોઈ લો એન્ડ સબસ્ક્રાઇબ કરો કમિને ફ્રેન્ડ્સની ચેનલને, લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને ડુ સપોર્ટ ધેમ બીકોઝ દે આર રિયલી વેરી ગુડ પીપલ. જે રીતે આપણે વાત કરી એ લોકોની સફળતાની, એ લોકોની ફેલિયર્સની, એ લોકોના એક્સપિરિયન્સની અને એ લોકોની આ જર્નીની, સો આ જર્ની જે એ લોકોએ કરી છે એમને આપણે એપ્રિશિએટ કરીએ અને સપોર્ટ કરીએ. કમિને ફ્રેન્ડ્સ, હેવ અ ગ્રેટ ટાઈમ. મેઇન આપણો જે ઇન્ટેન્સ છે, આપણે વૃક્ષને એડોપ્ટ કરવાના છે, એ વસ્તુ ભૂલતા નહીં. બરાબર, બાકી તો એક જ ચાલે.